नमस्कार, आप જોઈ રહ્યા છો બિગ ડિબેટ। આપની સાથે હું છું ઝરણા। ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા શું ફરી પ્રદેશ કોંગ્રેસ તૂટશે? પાડોશી રાજ્ય રાજસ્થાનના મુખ્યમંત્રીના સલાહકારની આશંકા બાદ ગુજરાત કોંગ્રેસમાં ડરનો માહોલ છે। સંયમ લોઢાના દાવા પ્રમાણે ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપ નજર રાખી રહ્યું છે અને આ તરફ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આ દાવાને અને ડરને નકાર્યો છે। જો કે આવા કિસ્સામાં દરેક વખતે કોંગ્રેસના દાવા પોકળ ઠર્યા છે। भूतकाळ में पण कांग्रेस ऊंघती रही हती अने बादमां बस भरी ने धारासभ्यों ने रिजोर्ट में लई जवा पड्या हता। त्यारे आजे सवाल पर करीशुं बिग डिबेट के कतार में 10 फरी भरवी पड़शे बस। तो आज अंगे हवे चर्चा शुरू करवा जई रह्या छे। मारी साथे हाल न्यूज 18 गुजरातीना स्टूडियो थी केटलाक मेहमानो जोडाई रह्या छे। भाजप तरफथी मारी साथे भूषण भाई भट्ट छे, कांग्रेस तरफथी कमलेश भाई पटेल ने आम आदमी पार्टी तरफथी विक्रम भाई दवे छे। आप तमामनुं खूब खूब स्वागत। थोड़ा समय में राजकीय विश्लेषक पण आपणी साथे जोडाशे। सौथी पहला कमलेश भाई, आप जणावशो जो आ वात साची ठरशे तो कांग्रेस फरी ऊंघती झड़पाशे? गुजरातमां आ वर्षे चूंटणी थवानी छे, એટલે ચૂંટણી થાય એટલે સ્વાભાવિક છે કે બજારની અંદર અફવાનું બજાર એકદમ ગરમ રહે છે। આપે પહેલા કહ્યું હમણાં શરૂઆતમાં કે ભાઈ ભૂતકાળમાં પણ આવા જે દાવાઓ હતા એ સાચા પડ્યા હતા, પણ જરૂરી નથી કે દર વખતે કોંગ્રેસની અંદરથી ધારાસભ્યો જવાની વાત હોય એ સાચી પડતી હોય। ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક ઈચ્છે કે ભાઈ કોંગ્રેસ જેટલી ઝડપી તૂટે તો એમને સત્તા પર બેસવા માટે આસાની થઈ જાય, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે સંસદનું બજેટ ચાલે છે તો બજેટ સેશનમાં અત્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો એકજૂથ થઈને તમામ પ્રશ્નો પર, પ્રજાના સામાન્ય પ્રજાને લગતા તમામ પ્રશ્નો પર એકજૂથ થઈને અવાજ ઉઠાવે છે। ગુજરાતની જે તકલીફો છે, જે સમસ્યાઓ છે, એ આરોગ્યની હોય કે પછી શિક્ષણની હોય કે મોંઘવારીની હોય, બેરોજગારીની હોય, તમામ પેપર લીક થાય એની હોય, તમામ જે રજૂઆતો છે એ જોરદારથી કરે જ છે। હું એવું માનું છું કે રાજસ્થાનના જે એમએલએ જે વાત કરી એ વાતમાં એવું છે કે અપક્ષ ધારાસભ્ય છે, વાતમાં એ કોંગ્રેસમાં જોડાયેલા છે, પણ સલાહકાર હોવું અને ગુજરાતની વાત કરવી, ક્યાંક અંશે એવું પણ હોઈ શકે કે વાતમાં એ વાતને ટ્વિસ્ટ પણ થયું હોય મોટા પાયે। હું એવું માનું છું કે ટ્વીટ કર્યું છે, પણ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે તો 10ના નામ બોલી જવા જોઈએ એમને। જો એમને એટલો પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ તૂટે છે ગુજરાતમાં તો એ 10 ધારાસભ્યોના નામ બોલો। અત્યારે વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ ધારાસભ્યો, એમાંથી જે લોકોની ટિકિટ કપાવવાની છે એમાંથી કેટલા લોકો કોંગ્રેસની અંદર સંપર્કમાં છે? એવું કહે છે એ સંયમ લોઢાએ કહ્યું છે કે ગુજરાત કોંગ્રેસ પ્રભારીને તેઓએ આંગે જાણ કરી છે, તો શું નામ પૂછ્યા છે કોંગ્રેસ પ્રભારીએ તેમને? હવે એક કોંગ્રેસના પ્રભારી જે અમારા છે આદરણીય રઘુ શર્માજી, એમને અને એમને જો વાત થઈ હોય તો એમને નામ કયા હશે? તો એ વાતમાં શું છે એ હું અહીંયા બેસીને કહી શકું એટલી એક પ્રવક્તા તરીકે મને પણ ખબર એ બાબતની ના હોય, પણ મને વિશ્વાસ છે કે જે રીતે ચૂંટણીનું વર્ષ છે એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશની અંદર સફળતા મેળવી, પણ જે મિશનની વાતો હતી, ઉત્તરાખંડની મિશનની વાતો હતી કે ગોવાની વાતો હતી, ધાર્યા પ્રમાણમાં સીટો નથી આવી। કોંગ્રેસ પાર્ટી આ વખતે 2022ની ચૂંટણીમાં સ્વાભાવિક રીતે અમારો જે સંકલ્પ છે 125 પ્લસ સીટોનો, એ સીટોના લઈને અમારી મહેનત ચાલુ જ છે, અને અમને વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજા આ વખતે કોંગ્રેસના સત્તા પર બેસાડશે। અફવાઓ ચાલતી રહેવાની, ચૂંટણીનું વર્ષ છે એટલે આવી બધી વાતોથી અમે કોઈ ફરક પડતો નથી, કારણ કે કોંગ્રેસમાં ભૂતકાળની અંદર તૂટેલા છે જે ગયા છે એમની ત્યાં શું હાલત છે એ સ્વાભાવિક જે ગયા છે એ લોકો પણ જાણે છે, ગુજરાતની પ્રજા પણ જાણે છે। જી બિલકુલ ભૂષણભાઈ, આ વખતનું સૂત્ર તો છે 182 પ્લસ બેઠકો, 182 બેઠકો આપે મેળવવાનો નિશ્ચય કર્યો છે। 125 પ્લસ કોંગ્રેસ આશા રાખી રહી છે, એટલે અબકી બાર 182 કે પાર તરફ પ્રયાણ કરી રહ્યું છે ભાજપ। તો આવી રીતે કરશો કોંગ્રેસના જે જીતેલા ધારાસભ્યો છે કે જેઓએ પોતપોતાના વિસ્તારમાં પોતાનો પગદંડો જમાવ્યો છે, કે જે પોતાના સમાજમાંથી લોકોનો વિશ્વાસ જીતતા આવ્યા છે અને જીત્યા છે, તેવા કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને ભાજપમાં લાવીને જીતશો 182? જણા આપે વાત કરી, કમલેશભાઈએ વાત કરી, એક ટ્વીટ, કોંગ્રેસ એક્ઝિટ, ભાજપ ફેવરિટ, આવું નથી કહેતો, લોકો કહે છે, જનતા કહે છે, જનતાના દિલ દિમાગમાં આ વાત છે। હમણાં જ કમલેશભાઈએ જે વાત કરી કે કોંગ્રેસના અંદર કેટલાક ભાજપના ધારાસભ્યો, આત્મચિંતન આત્મમંથન કોંગ્રેસ પાર્ટી પાસે કરવું જોઈએ।
450 વાળા 40 થઈ ગયા ત્યાં સુધી આત્મચિંતન ના થયું. સમ ખાવા પૂરતા આખા ઉત્તર પ્રદેશની અંદર 3% વોટ કોંગ્રેસ પાર્ટીને મળ્યા છે. કેટલા ટકા? 3% ઉત્તર પ્રદેશની જનતાના મતદાનના 3% મત અને હતી એના કરતા ઓછી સીટ 2 થઈ ગઈ. हम दो हमारे दो वाली पार्टी इस देश में कितने साल चलेगी. आप बे थी शुरू करेली यात्रा आज 303 सुधी पहुंची, दिल्ली की गली सुधी पहुंची छे. દેશની જનતાએ જોયું છે, દેશની જનતાના ભરોસો છે. લોકો ભરોસો શા માટે મૂકે? 4%, મેં કીધું 3% વોટ નથી મળ્યા. જે સીટો હતી એ ઘટી છે. ભાજપ પાર્ટીની અંદર આજે આ વિચાર કેમ આવે છે? તો દેશની અંદર, રાષ્ટ્રની અંદર જેને રાષ્ટ્રના નિર્માણના કાર્ય કરવા છે, સમાજ જીવનમાં જેને કાર્યો કરવા, એ જોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા. આજ કમલેશભાઈ હમણાં વાત કરતા હતા કે ભાજપના કેટલાક નેતાઓ, કમલેશભાઈ મારે તમને કેવું પડે, તમારા ધારાસભ્ય ઇમરાન ભાઈ ખેડાવાલા 2015 કોંગ્રેસ પાર્ટીએ કોર્પોરેશનની ટિકિટ નહોતી આપી. કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ નહોતી આપી એમને, કોર્પોરેશનની ટિકિટ નહોતી આપી. એ ધારા, એ કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી, ધારાસભ્ય બન્યા, ધારાસભ્ય બન્યા. આજે કોંગ્રેસની વાત કરે અને એ એમ કે ભાજપ, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અમારે ઓફિસની આગળ આટા ફેરા મારે છે. અરે મુખડા દેખો દર્પણ મેં, તમે કયા મોઢે વાત કરો છો? તમારે આ વાત કરવાની પાસે, તમારી પાસે કોઈ અધિકાર રહ્યો નથી, કારણ તમારી પાસે નેતા નથી, નિયત નથી, નેતૃત્વ નથી. કોંગ્રેસ ડૂબતી જહાજ છે અને જ્યારે ડૂબતું જહાજ હોય, પણ ત્યાંથી તો ધારાસભ્ય લઈ લો છો તમે, ભલે ડૂબતું જહાજ છે. રાષ્ટ્ર નિર્માણ, મેં પહેલા કીધું કે રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સમાજ જીવનની અંદર સમાજ સેવા કરવા માટે જે કોઈ વ્યક્તિ એ આવ્યો છે, એ આજે આ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર એમને વૈશ્વિક નેતા નથી બનાતું. દેશ આખાની અંદર વિશ્વ ભારતની બાપડું બિચારું બાપડું ભારત જ વિચારો છો ભૂષણભાઈ? તો જે જનતાએ ધારાસભ્યને ચૂંટ્યા છે તે ચૂંટણીનો ખર્ચ થયો છે. એ ધારાસભ્યોને તમે ભાજપમાં જોઈન કરી લો છો, ત્યારબાદ ત્યાં ફરી ચૂંટણી થાય છે, ફરી જનતાના પૈસાનો ખર્ચ થાય છે. તમે જનતા આના વિશે આટલું બધું વિચારો છો તો પૈસાનું પાણી થાય છે ત્યારે ભાજપને નથી સૂચતું કંઈ? નિશ્ચિતપણે આપે જે વાત કરી ત્યારે મેં કહેવું પડે કે જણાજી આપ વાત કરતા હતા ત્યારે જે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, આજ કોંગ્રેસ એમ કહેતી હતી ગદ્દાર વેચાયા. અને ગદ્દાર વેચાયા આ શબ્દોની વચ્ચેથી લોકોની વચ્ચે જઈને ફરી મત માંગ્યા અને ફરી પાછા લોકોએ એમના પર ભરોસો મૂક્યો. ના ના, બધા ધારાસભ્યો ઉપર કેમ મૂક્યો છે? રાજનીતિની અંદર હાર અને જીત એક તો થવાની જ છે, પણ મારી વાત કહેવાની વાત એટલી છે કે લોકોએ એ કોંગ્રેસ પાર્ટીમાંથી જે કોઈ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, જનતાએ ભરોસો મૂક્યો અને લોક સેવાના યજ્ઞની અંદર આ દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રધાનમંત્રી તરીકે લોક સેવાનો યજ્ઞ શરૂ કરે છે. એ યજ્ઞની અંદર, વિકાસ યજ્ઞની અંદર એ સહભાગી બન્યા છે અને એ સહભાગી બન્યા છે ત્યારે એ વિકાસ યાત્રાની અંદર જોડાયા છે અને એ જોડાવાથી ક્યાંક ભારતીય જનતા પાર્ટીની શક્તિમાં અમારે વધારો થયો. જી જી, બિલકુલ બિલકુલ. વિક્રમભાઈ, હવે તો આમ આદમી પાર્ટીના બેનર્સ પણ લાગી ગયા છે ગુજરાતમાં, કે દિલ્હી અને પંજાબ બાદ હવે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીને મોકો આપે પ્રજા. એક તરફ જે ભાજપ કોંગ્રેસમાં હંમેશા એ વાતે આમ તો જોવા જઈએ તો યુદ્ધ જ ચાલતું હોય છે. કોંગ્રેસ કે છે અમારા ધારાસભ્યો લઈ ગયા અને ભાજપ કે છે અમારે એવા કોઈ ધારાસભ્યની જરૂર નથી, પરંતુ આ જ પરિસ્થિતિ યથાવત રહે છે ચૂંટણી પહેલાં પણ અને ચૂંટણી પછી પણ. આમ આદમી પાર્ટી કેવી તૈયારીઓ સાથે આ વખતે રેડી છે? નમસ્કાર સર્વે દર્શક મિત્રોને. જરણા, ભારતીય જનતા પાર્ટીના આગમન પછી દેશના રાજકીય લેન્ડસ્કેપ ઉપર આઈડિયોલોજી પોલેરાઇઝેશનની, ધ્રુવીકરણની અને એક્ઝામ્પલ સત્તા ઉપર આવ્યા પછી શું સેટ કરવાનું તો કે કર્ણાટક એક્ઝામ્પલ. બીજું શું સેટ કરવાનું તો કે રાજ્યસભામાં એનગેન પ્રકારે મેજોરિટી. બીજું શું કરવાનું તો કે મધ્યપ્રદેશ. કુંવરજીભાઈ
જવાહરભાઈ, ઘણા બધા દાખલાઓ ક્યાંય આપણે બાકી ન રાખી શકીએ, કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે ભ્રષ્ટાચારના પૈસા એવડા મોટા થઈ ગયા છે કે એ એવું અત્યારે વિચારવા માંડી છે એમની થિંક ટેન્ક કે આપણે ધારે એના ઉપર તરાપ મારીએ અને આપણે ધારી એને ખરીદી લઈ શકીએ. આ એક માનસિકતા છે. આને કાઉન્ટર કરવા વાળું જો અત્યારે ભારતની રાજનીતિમાં કોઈ આવી રહ્યું છે તો એ આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટી એટલે જ્યાં જ્યાં આવે છે ત્યાં મેસિવ મેન્ડેટ. વિક્રમભાઈ, મને આનાથી એક પ્રશ્ન એ સૂજે છે, ડર નથી લાગતો જે પ્રકારે કોંગ્રેસની પરિસ્થિતિ થઈ, જે 2017ની વિધાનસભા ચૂંટણી હતી અને ત્યારબાદ જે રીતે જે આંકડા સામે આવ્યા, 15 ધારાસભ્યએ કોંગ્રેસ છોડી દીધી અને ભાજપમાં જોઈન થઈ ગયા. રાજ્યસભા ચૂંટણી વખતે જે હતા તે તમામ કોંગ્રેસના નેતાઓને પહેલા રિસોર્ટમાં રાખવા પડ્યા અને ત્યારબાદ તેઓએ બહાર આવીને રાજીનામું આપી દીધા, પછી એક ભાજપમાં જોડાઈ ગયા ચૂંટણી પછી. આવી પરિસ્થિતિ થઈ હતી તો એવો ડર નહીં રહે આમ આદમી પાર્ટીને કે બની શકે કે ભારતીય જનતા પાર્ટીમાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો જો કદાચ વધારે સીટો આવે 2022માં તો ફરી એનું એ થશે કોંગ્રેસની જગ્યાએ આમ આદમી પાર્ટીમાંથી લેવાશે? બહુ સત્ય વાત કરી ઝરણાજી. પ્રેસિડેન્ટ જે આખા હિન્દુસ્તાનના રાજકારણમાં જે ભારતીય જનતા પાર્ટી અત્યારે મોટો ભાઈ છે, સત્તામાં છે, એ પ્રેસિડેન્ટ શું સેટ કરે છે, જનાદેશને કેવી રીતે તિરસ્કૃત કરવો, એ જે પ્રેસિડેન્ટ સેટ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી કે જનાદેશ મળ્યો છે એને તિરસ્કાર કઈ રીતે કરવો. લોકશાહીની અંદર સૌથી મોટામાં મોટો ગુનો ભારતીય જનતા પાર્ટી અત્યારે કરી રહી છે. એટલે અને બાકી વાત રહી ઝરણા, તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે તમને ડર નથી લાગતો. જો જીવનમાં કે રાજકારણમાં જો ડર ગયા સમજો મર ગયા. અમે રાજકારણ કરવા નથી આવ્યા, અમે રાજકારણનો લેન્ડસ્કેપ બદલવા આવ્યા છીએ આમ આદમી પાર્ટી. અમે લોકોનું જીવન સ્તર, અમારી લડાઈ ભાજપ ને કોંગ્રેસ સાથે છે જ નહીં, અમે લોકોનું જીવન સ્તર, ગુજરાત એક ગુજરાત આમ ગુજરાતી, વી આર કમિટેડ ફોર વોટ, કે એક ગુજરાતીઓનું જીવન સ્તર કેવી રીતે ઊંચું આવે મહિલાની. અને તમે જે વાત કરીને કે ડર, તો અમારા 93 જણા વિદ્યાર્થીઓ માટે 10-10 પેપર ફૂટ્યા ત્યાં સુધી વિરોધ પક્ષે પણ કઈ નહોતું કર્યું, ભાજપે પણ કોઈ પણ જાતનો પગલા નહોતા લીધા. તો 93 જણા જેલમાં સાબરમતી, અમારા મુખ્ય નેતાઓ સાબરમતીની અંદર ગયા વિદ્યાર્થીઓ માટે. એટલે અમે ડરવાનો કોઈ પ્રશ્ન નથી, હજી સાબરમતી ભરવા તૈયાર છીએ અમે. જી બિલકુલ બિલકુલ. બ્રેકનો સમય થાય એ પહેલાં આપણે જપનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જપનભાઈ પાઠક રાજકીય વિશ્લેષક છે આપણી સાથે. જપનભાઈ ખૂબ ખૂબ સ્વાગત આપનું. જપનભાઈ, વારંવાર જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે સ્વાભાવિક વાત છે કે આવી વાતો ઉડે, પરંતુ આ વખતે રાજસ્થાનથી એવો મેસેજ આવ્યો છે કે કોંગ્રેસના 10 ધારાસભ્ય તૂટે છે અને ભાજપ 10 ધારાસભ્યને તોડે છે. આવી વાતો સામે આવે અને પહેલાં તો કોંગ્રેસ તેને નકારે, પરંતુ ત્યારબાદ થાય તો એ જે કહેવાયું હોય, શું કહે છો? એટલે આ તો જે રાજસ્થાનના એમએલએ તો ઉડતું તીર જ મૂક્યું છે. જોડાવાના હોય તો કઈ કોઈને ખબર ના હોય, અને સંખ્યાનું પણ ઉડતું તીર ફેંક્યું છે અને જોડાવાના જે પણ ઉડતું તીર છે, એટલે કોઈ ઓથેન્ટિસિટી એમાં નથી. આપણે ઘણી વાર સોર્સિસ થી મળતા સમાચારો વાંચતા હોઈએ જે વિહની વિશ્વસનીયતા છે માત્ર, પણ સાચું પણ પડે. કારણ કે આપણે પાછલી ચૂંટણીઓ જોઈએ, 2012ની જોઈએ, 17ની જોઈએ. તમે પણ ઉલ્લેખ કર્યો કે રાજ્યસભાની ચૂંટણી હતી 2017માં, તો 14 ધારાસભ્યો જમ્પ કરી ગયા હતા ભારતીય જનતા પક્ષ, કોંગ્રેસમાંથી ભારતીય જનતા પક્ષમાં. આ વર્ષે રાજ્યસભાની ચૂંટણી છે નહીં, પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણી જુલાઈમાં છે અને 17માં પણ હતી રાષ્ટ્રપતિની ચૂંટણી, અને એમાં 8 થી 11 એટલે 11 વોટ ભારતીય જનતા પક્ષના જે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા, કોંગ્રેસના મીરા કુમાર હતા, ભાજપના રામનાથ કોવિંદ હતા, ભાજપને 11 મત વધારે મળ્યા હતા. હવે ગુપ્ત મતદાન હતું, કોણે કર્યા હતા ખબર નથી, પણ કોંગ્રેસમાં એ ડિસ્ટ્રોયર લોકો 11 હતા કે જેમણે ભારતીય જનતા પક્ષના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું હતું રાષ્ટ્રપતિની ચૂંટણી. એટલે જુલાઈમાં રાષ્ટ્રપતિની ચૂંટણી આવશે, એમાં જો ક્યાંક ભાજપના ઉમેદવારને વધારાના મત મળે તો યુ કેન કાઉન્ટ કે કેટલાક ધારાસભ્યો કૂદવાની તૈયારીમાં છે. રાજ્યસભાની ચૂંટણી આ વખતે છે નહીં. રાજ્યસભાની ચૂંટણીના કારણે 14 લોકો બહુ જ વહેલા નીકળી ગયા હતા. ઓગસ્ટ 2017માં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં નીકળી ગયા હતા, કારણ કે ભાજપને એક વધારાની સીટ જોઈતી હતી જેમ કે આપણે જાણીએ. એટલે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો ભાજપને વધારે મત મળે તો સમજવાનું ગુપ્ત મતદાન છે કે ક્યાંક કોંગ્રેસમાં ડિસ્ટ્રોક ધારાસભ્યો છે. એ જો કોંગ્રેસ સાંગો પાંગ પાર ઉતારી દે તો ત્યારથી માંડી અને વિધાનસભાની ચૂંટણી એટલે ડિસેમ્બર સુધી જે પક્ષનું જોર હોય, ભારતીય જનતા પક્ષનું જોર જો વધારે લાગે તો કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો કૂદે આ તરફ તે તરફથી આ તરફ, એમાં કોઈ નવાઈ નથી. જી, અને સ્વાભાવિક છે કે સત્તામાં પાર્ટી છે અને એટલે બની શકે કે છેલ્લા 2 દાયકાથી પણ વધુ સમય થઈ ગયો છે અને કોંગ્રેસ પાર્ટી, ભાજપ સિવાય કોઈ પાર્ટી સત્તામાં નથી આવી, એટલે કદાચ સત્તા લાલસા, પરંતુ સત્તા લાલસા પણ લાંબી ટકતી નથી. કારણ કે હમણાં જ આપણે જોયું કે મંત્રીમંડળ આખું બદલાઈ ગયું,
જે કોંગ્રેસમાંથી ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા અને ત્યારબાદ તેઓ મંત્રી બની ગયા હતા. તેઓએ માત્ર થોડા સમય માટે મંત્રી પદ શોભાવ્યું અને ત્યારબાદ તેઓ અત્યારે અલગ અલગ કાર્યક્ષેત્ર સંભાળી રહ્યા છે. ચર્ચા જારી રહેશે, પરંતુ તે પહેલા સમય થઈ ગયો છે બ્રેક લેવાનો, પરંતુ બ્રેક બાદ પણ આ વિશે ચર્ચા કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે આખરે કોંગ્રેસ હવે શું કરશે. બ્રેક બાદ સ્વાગત છે. સંયમ લોઢા અને જેમનું એક સ્ટેટમેન્ટ જે છે તે હાલ સમાચારોની હેડલાઈન બની ચૂક્યું છે અને તેઓએ જે સ્ટેટમેન્ટ આપ્યું તે એ હતું કે ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. સંયમ લોઢા તો બોલીને છૂટી ગયા છે, પરંતુ ત્યારબાદ હવે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે કે શું ખરેખર આ વાત સાચી છે કે પછી કોઈ પણ આધાર વગર સંયમ લોઢા દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. આ વિશે ચર્ચા ચાલી રહી છે. જપનભાઈ, જે પ્રકારે આ નિવેદન સામે આવ્યું છે, ભલે આને ઓથેન્ટિક ગણવું કે નહીં એ તો હવે સંયમ લોઢા જે કહ્યું છે તે ભવિષ્યમાં સાચું થશે કે નહીં તેના પરથી ખબર પડશે, પરંતુ જો આવું થાય તો એવું કહી શકાય કે કોંગ્રેસ જે છે તે કદાચ પોતાના ધારાસભ્યોને સાચવવામાં પાછી પડી રહી છે, કે પછી કોંગ્રેસ પાસે હવે સત્તા છે નહીં એટલા માટે તે વધારેમાં વધારે કયું પદ આપી શકે કોઈ પણ ચૂંટાયેલા નેતાને, તે સવાલ છે. એટલે પછી સાચવવાનો કોઈ સવાલ નથી. વેલ, ચૂંટણીની સિઝન પહેલા કોઈ પણ પક્ષમાંથી બીજા પક્ષમાં ધારાસભ્યો જોડાય એટલે એક માન્યતા એવી ઊભી થાય કે આ પક્ષ નબળો છે અને જેમાં ધારાસભ્યોએ જોડાવાનું પસંદ કર્યું એ પક્ષ જીતી રહ્યો છે અને એ પક્ષ સબળ છે. આવી એક માન્યતા, આવું એક પરસેપ્શન ઊભું થતું હોય છે. પરંતુ તમે તાજેતરના બે ઉદાહરણ જુઓ. એક તમે પશ્ચિમ બંગાળનું ઉદાહરણ જુઓ કે જેમાં ઘણા બધા ધારાસભ્યો ભારતીય જનતા પક્ષમાં આવ્યા, ઘણા બધા નેતાઓ આવ્યા, પણ તેમ છતાં તૃણમૂલ કોંગ્રેસ. ઇવન તમે હમણાં ઉત્તર પ્રદેશ ની ચૂંટણી જુઓ તો ઘણા બધા યોગીના મંત્રીમંડળ માંથી સામેના પક્ષમાં સમાજવાદી પાર્ટીમાં ગયા, એમ છતાં યોગીનો ભવ્ય વિજય થયો. મને લાગે છે કે એક પરસેપ્શન એવી એક માન્યતા હજી સુધી હતી કે ધારાસભ્ય એક પક્ષમાંથી બીજા પક્ષમાં જમ્પ કરે તો એક પક્ષ વિનિંગ છે, એવું એક પરસેપ્શન ઉભું થાય. પરંતુ આજે નજીકની બે ચૂંટણીઓ ગઈ છે એમાં એવું જોવામાં આવ્યું નથી. અને ભારતીય જનતા પક્ષે પણ જોયું કે 2017 માં 14 ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, એમાંથી ઘણાને ટિકિટ મળી, ઘણા જીત્યા, બે જ જીત્યા, બે સિવાયના બાકીના પાંચ હરી ગયા. તો મને લાગે છે ભારતીય જનતા પક્ષે પણ ત્યારથી એક એસેસમેન્ટ કર્યું લાગે છે પોતાની રીતે કે બહુ મોટી સંખ્યામાં ભરતી મેળો કરવાથી પક્ષને જનરલ ઇલેક્શનમાં, બાય ઇલેક્શનમાં તો જીતી જવાય છે પણ જનરલ ઇલેક્શનમાં એટલો મોટો ફાયદો થતો નથી, ઘણી વાર બુમરેંગ પણ થાય બહુ ભરતી મેળો કરો તો. એટલે જ તમે જોયું હોય તો સીઆર પાટીલે ઘણા વખત થી એક સ્ટેન્ડ બનાવ્યું છે, એટલીસ્ટ વર્બલી તો બનાવ્યું છે, બોલવામાં તો બનાવ્યું છે પક્ષીય ફોરમમાં કે આપણે બહુ મોટો ભરતી મેળો કરવો નથી, બીજા પક્ષમાંથી લાવવા નથી. પણ તેમ છતાં જો બીજા પક્ષમાંથી કોઈ સામેથી આવવા તૈયાર હોય તો એ ભારતીય જનતા પક્ષની સ્ટ્રેટેજીને માફક આવે છે, કારણ કે શક્તિનો સમન્વય કરવાથી એક વિસ્તાર પૂરતો કે એક જ્ઞાતિ પૂરતો કે એથી વધારે એક મત વિસ્તારથી વધારેના એરિયામાં, જ્યોગ્રાફિકલ એરિયામાં ફાયદો થઈ શકે એ તો હકીકત જ છે, પોલિટિકલ ફાયદો થઈ શકે. એટલે મને લાગે છે ભારતીય જનતા પક્ષ કોઈ મિશન મોડમાં નહીં તોડે ધારાસભ્યોને, પણ કોઈ આવવા તૈયાર હશે તો એની ભરતી પણ થશે જ. જી બિલકુલ. કમલેશભાઈ, સ્વાભાવિક છે કે કોંગ્રેસ પોતાના બનતા બધા પ્રયત્નો કરતી જ હશે, એક પક્ષ પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓને સંભાળવાના તમામ પ્રયત્નો કરતી હશે, પરંતુ તેમ છતાં હવે જે પ્રકારે આપણે આક્ષેપ કર્યો છે પૈસા અને પાવર સામે કેટલાક ધારાસભ્યો તૂટ્યા પણ છે અને બની શકે કે આવનારા સમયમાં તૂટે પણ, તો આ તમામ બાબતો જે છે વિખરાય નહીં અને કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસ સાથે જ રહે તે માટે કોઈ પ્રયત્ન ખરેખર કોંગ્રેસ કરી રહી છે ખરી? હું આપને બહુ સ્પષ્ટ કહી દઉં, જી આ વખતની ચૂંટણી છે એ બહુ રસાકસીવાળી છે, કોંગ્રેસ પણ સમજે છે, ભારતીય જનતા પાર્ટી પણ સમજે છે અને જે બીજી ચૂંટણી લડવાવાળી પાર્ટીઓ છે એ પણ સમજે છે. ભૂષણભાઈ હમણાં શબ્દોની તો બહુ સારી એવી ભાષામાં કહી દીધું કે ડૂબતું જહાજ, પછી વિશ્વ વંદનીય, વિશ્વગુરુ નરેન્દ્રભાઈ માટે એના શબ્દો જે વાપર્યા, ભાઈ તમે જે શબ્દોની માયાજાળ રચો છો એ માયાજાળમાં લોકોને ખબર છે કે શબ્દો સારા બોલવાથી સત્તા પર બેસી શકાય કદાચ, પણ સારું શાસન કરવું એના માટે એકલા શબ્દોથી નથી ચાલતું. જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે, કોંગ્રેસના ભૂતકાળમાં જે પણ ધારાસભ્યો છેલ્લા 5-10 વર્ષમાં ગયા એમાં કોંગ્રેસે એ લોકોને બધું જ આપ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક કદાચ ડરની રાજનીતિ, ક્યાંક કોઈ લોભ પ્રલોભન લાલચની રાજનીતિ એમાં આવી ગયો, કોઈ વ્યક્તિગત ધારાસભ્ય જતા રહે અને કદાચ એક સમય એવો હતો કે બલ્કમાં ગયા તો એમાંથી કેટલા લોકો ગયા પછી ત્યાં એમને ટિકિટ મળી, હારી ગયા, જીતી ગયા, શું પરિસ્થિતિ અત્યારે છે. કુંવરજીભાઈની વાત કરો,
જવાહરભાઈ ની વાત કરો, બધાને લઈ ગયા, કુરજીબેન તો બે કલાકમાં ચાર કલાકમાં મિનિસ્ટર બનાવી નાખ્યા, ફરીથી ઉતારી પણ દીધા. કોંગ્રેસના તમામ ધારાસભ્યો એકજૂટ જ છે. હા, એસેસમેન્ટ થશે, જે લોકોનું પરફોર્મન્સ સારું નહીં એની ટિકિટ કપાશે કપાશે અને કપાશે. કોંગ્રેસ પાર્ટી આ વખતે પૂરા લડાયક સાથે લડવાની છે, એમાં કોઈ મિનમેક નથી. હમણાં તમે એક વાત કરી કે ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈની વાત કરી, હવે નાથાભાઈ પટેલ માટે આટલા 4.5 વર્ષે કેમનું યાદ આવ્યું? સોગંદનામું ખોટું થયું હોય તો એ વસ્તુ 4.5 વર્ષે કેવી રીતના ખબર પડે? એટલે એક પ્રકારની દબાવવાની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં રહી છે. એ જ્યારે જ્યારે ચૂંટણી આવે, જે જે સ્ટેટમાં ચૂંટણી આવે ત્યારે મિશનો લઈને બેસી જાય છે. મેં ભૂતકાળમાં પણ અનેક ડિબેટોમાં કહું છું, આજે ફરીથી રિપીટ કરું છું કે એમના કોઈ મિશનો ફેલ નથી ગયા. હા, સત્તા પર ચોક્કસ આવ્યા છે. અત્યારે પંજાબની વાત કરો, આપણે કરી, ભૂતકાળમાં પણ વાત કરી, પરિણામ આવ્યા પછી પણ એ ચર્ચા થઈ કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હારી ગયા, કે પછી અમરિંદર સિંહ પણ હારી ગયા, તો ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ પણ હારી ગયા, ઉત્તરાખંડના સીએમ પણ હારી ગયા, અને 10-10, 11-11 મિનિસ્ટરો જયારે હારી જતા હોય ઉત્તર પ્રદેશમાં, તો લોકોએ પણ હવે સમજે છે બરાબર કે એક સત્તા પર બેસાડી તો દેવાય છે. સીટો 351 પ્લસની મિશન હતું, દરેક સ્ટેટનું મિશન હતું, કેમ આટલી 60 સીટો ઓછી આવી તમારી? એટલે સત્તા મળી જાય, જીત એક વોટની હોય કે એક સીટની હોય, જીત જીત જ હોય છે, અમે તો એ સ્વીકારીએ છીએ. પણ જે રીતના મીડિયાની અંદર અથવા એક સોશિયલ મીડિયાની અંદર માહોલ બનાવવાનો પ્રયત્ન કરે છે ભારતીય જનતા પાર્ટી કે ભાઈ કોંગ્રેસમાં કશું નહીં, ડૂબતી જહાજ છે, તો ભાઈ 2002માં નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા સીએમ બન્યા, 2001માં જ્યારે ચૂંટણી થઈ, 2002, 2007, 2012, 2017, તો તમારી સીટો કેટલી વધી એ અહીંયા લોકોને કહો, કારણ કે લોકો જલ્દી ભૂલી જાય છે ભૂતકાળને. એટલે મારું એ કહેવાનો મતલબ છે, કોંગ્રેસ પતી ગઈ, ખતમ થઈ ગઈ, કોંગ્રેસ મુક્ત થઈ ગયા, તો કોંગ્રેસમાંથી કેમ લેવામાં આવે છે? તમારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કેટલી વાર કીધું કોંગ્રેસ મુક્ત અમે જ કરીશું કમલેશભાઈ? ના, એ કોઈ કશું ના થાય, 136 વર્ષ જૂની પાર્ટી છે, આખા દેશની અંદર કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મળશે, અન્ય કોઈ પાર્ટીના નહીં મળે. ભારતીય જનતા પાર્ટી ના મુખ્યમંત્રીઓ પોતાની સ્પષ્ટ બહુમતી સાથે કયા સ્ટેટમાં છે, ભૂષણભાઈ અહીંયા બોલે અને ગઠબંધનમાં ક્યાં છે બોલે છે, કે સાઉથમાં દેખવા મળે, નોર્થ ઈસ્ટમાં એક બે સ્ટેટમાં આવી ગયા છે. એટલે હું અમારી મને એટલા માટે ચિંતા છે કે ભારતીય જનતા પાર્ટીના મિત્ર કોંગ્રેસની ચિંતા બહુ કરે છે. બે રાજ્યો પર અમે ભલે તમારી ચિંતા કરો, અમારી સીટો છે, અમારા ધારાસભ્યો પણ પુષ્કળ છે, ભલે અમે સત્તામાં નથી એ હકીકત છે, પણ અમારા કાર્યકરો છે, અમારા ધારાસભ્યો છે, સંસદ સભ્યો અમારા ઘટ્યા હતા, વધશે, આ વખત પણ વધશે. કોંગ્રેસ પાર્ટી હંમેશા લડાયકમાં રહી. આમ આદમી પાર્ટીના મિત્રે પણ કહ્યું કે ભાઈ અમે કમલમમાં 10 પેપરો લીક થયા તો ત્યાં કર્યું, એના પછી એના સિવાયના મને બતાવો કે તમે કયા કયા આંદોલનો ગુજરાતમાં કર્યા. જ્યારે કોંગ્રેસ પાર્ટી આજે નહીં સતત આંદોલનો કરે છે, ધરણા કરે છે, આવેદન આપે છે, પણ અમને પરમિશન નથી આપતી, છતાં અમારા કાર્યકરોને ડિટેન કરી નાખે છે, જેલમાં પૂરી નાખે છે, અથવા ઘરે બેસી રાખે કોઈ નેતાઓને. અમે લડાયક છીએ, લડાયક હતા ને લડાયક રહેવાના છીએ. ગમે તેટલું તમે મીડિયામાં પ્રચાર પ્રસાર કરો, કરોડો રૂપિયા ખર્ચો, તમે અમારી ઇમેજને ક્રેશ કરવાનો પ્રયત્ન કરો, પણ ભારતીય જનતા પાર્ટીના મિત્ર સમજી લે કે કોંગ્રેસથી મુક્ત તમે વાત કરો છો, એ કોંગ્રેસ મુક્ત થવાની નથી. આવનારી 2022 ની ચૂંટણીમાં એનું પરિણામ આપણને દેખાશે. ચર્ચામાં રોકાઈશું બ્રેક માટે, પરંતુ બ્રેક બાદ ફરી એકવાર ચર્ચા શરૂ કરીશું. જે પ્રકારે સંયમ લોઢાનું એક નિવેદન સામે આવ્યું અને ત્યારથી રાજકારણ ગરમાઈ ચૂક્યું છે, આ જ અંગે ચર્ચા ચાલી રહી છે. અને મારી સાથે મહેમાનો જોડાયેલા છે ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયોમાં. મારી સાથે ભાજપ તરફથી ભૂષણભાઈ ભટ્ટ, કોંગ્રેસ તરફથી મારી સાથે કમલેશભાઈ છે, અને સાથે જ આમ આદમી પાર્ટી તરફથી મારી સાથે વિક્રમભાઈ છે. આપ તમામનું ફરી એક વખત સ્વાગત. ભૂષણભાઈ, જે પ્રકારે આપના પર આક્ષેપો લગાતાર આપની પાર્ટી પર થતા રહ્યા છે કે આપ તૈયાર ધારાસભ્યને ઉઠાવો છો, હવે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે, આ પહેલાં 2017માં જે સ્થિતિ હતી, પાટીદાર આંદોલન થયું હતું અને તે વખતે જે સ્થિતિ લાગી રહી હતી, તે વખતે કોંગ્રેસે સારી એવી સીટ પણ કબજે કરી, આપણી પાસે ખૂબ જ આમ જોવા જઈએ તો બહુમતીનો આંક ભલે પ્રાપ્ત કરી લીધો, પરંતુ આપની પરિસ્થિતિ એટલી સારી તો નહોતી. હવે જ્યારે વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, એવું લાગે છે કે કદાચ ભાજપ કોઈ કાચું કાપવા નથી માંગતી, એટલે આ વખતે પહેલેથી તૈયારી રૂપે કોંગ્રેસના સભ્યોને ઉઠાવશે. આપની વાત ખૂબ સાચી છે, હું ના નથી પાડતો. 2017ની ચૂંટણીઓના પરિણામને હું સ્વીકારતો નથી એવી વાત નથી, પણ વેન્ટિલેટર ઉપર હતી કોંગ્રેસને જીવતદાન આપવાનું. આ સમાજના ટુકડા કરીને જે રીતે આંદોલનો ને જે પ્રવૃત્તિ થઈ એ
દેશની આ રાજ્યની જનતાએ જોઈ. 2017 પછીની ચૂંટણીઓની વાત કરો, એ 19માં થયેલી લોકસભા હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, પેટા ચૂંટણીઓ, આ બધી જ ચૂંટણીઓ, અને છેલ્લી ચૂંટણી ગાંધીનગરની પેટા ચૂંટણી 41માંથી 40. એટલે ભારતીય જનતા પાર્ટીની જે વાત કરી, આપણે જે વાત કરી ને કે 2017ની પરિસ્થિતિમાં કોંગ્રેસને જે કોઈએ ઓક્સિજન વેન્ટિલેટર ઉપર હતી, એ કોંગ્રેસ જો ઓક્સિજન કે જીવાડી હોય તો એ સમાજના ટુકડા કરવાવાળા નેતાઓએ જગા જીવિત કરી. અને એ પછી એ સમાજને પણ ખબર પડી, બાકીના લોકોને ખબર પડી કે આ અમારી ભૂલ છે, અને એ ભૂલ એ મતના સ્વરૂપે સ્વીકારાઈ, અને એ સ્વીકારાઈ ત્યારે આજે જોઈએ તો કમલેશભાઈ કે કોંગ્રેસ પાર્ટી જે રીતે વાત કરી રહ્યા છે કે એમના સ્વજનોની વસમી વિદાય એમને અકળામણ કરાવી રહ્યા છે, અને આ આ અકળામણ કમલેશભાઈ G23 આખા દેશમાં થાય. તમે જુઓ લોકશાહી, મારી વાત સાંભળો, આપ બોલ્યા ત્યારે મેં ખૂબ શાંતિથી સાંભળ્યા, આપ બોલ્યા ત્યારે તમારો સવાલ તમારો હવે, તમે લોકશાહીની વાત, લોકશાહીની વાત તમે બોલ્યા ત્યારે નહીં, તમે બોલ્યા ત્યારે ખૂબ શાંતિ, તમે બોલજો, પણ તમે બોલજો, તમારો વારો આવે ત્યારે ચોક્કસ બોલો, લોકશાહીની વાતો કરવી તમારા મુખે શોભતી નથી. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ન તો કટોકટી આવી છે, ન ગેર કોંગ્રેસી સરકારોને ઉઠલાવવાનું કામ કર્યું છે. ની કલમનો દુરુપયોગ કરીને એક સરકાર હટાવી હોય તો બતાવો, તમારા શાસનમાં 356 ની તમારા મત 2% થઈ ગયા, ભારતીય જનતા પાર્ટી 48% મત સુધી પહોંચ્યા છે, 48% સુધી પહોંચ્યા છે, લોકોના મત સુધી પહોંચ્યા છે, લોકોના ઘર સુધી પહોંચ્યા છે, લોકોના દિલ સુધી પહોંચ્યા છે, અને આઝાદી પછી જે બેરોજગારી વધી, સુવિધાના કામ તમે નથી કરી શક્યા, એ સુવિધાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બોલવાનો અધિકાર જનતાએ. સ્વાગત છે. સમય ધીમે ધીમે સમાપ્ત થતો જઈ રહ્યો છે, એટલે ચર્ચા જે છે ત્યારે ફટાફટ હું તમામ જે મહેમાનો છે તેમની પ્રતિક્રિયાઓ તરફ લઈ જાઉં. વિક્રમભાઈ, આપ શું કહેવા માંગી રહ્યા હતા? જણા 27 વર્ષથી તો ગુજરાતની પ્રજા ત્રસ્ત છે, એક જ રાજ અને સામે એક જ ઓપોઝિશન, અને બે ની મિલી ભગત, એટલે કોંગ્રેસ વાળાને આ કઈ નવી વાત નથી, અત્યારે ખુલ્લું પડે છે. બાકી કોંગ્રેસ વાળાને ભાજપ સાથે સેટલમેન્ટ ગુજરાતની અંદર છેલ્લા 27 વર્ષથી થાય છે. એટલે આ વખતે શું થયું છે જરણા, કે આમ આદમી પાર્ટીની સિરિયસ કન્ટેન્ડર તરીકેની જે એન્ટ્રી થઈ છે ને, કારણ કે ભૂલતા નહીં કે આમ આદમી પાર્ટી છે ને એ હાલના તબક્કે વર્તમાન પરિસ્થિતિએ 2 રાજ્યોમાં સરકાર હોય, 2 અથવા એથી વધારે એવી ત્રીજી પાર્ટી છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. અને 2023માં છત્તીસગઢ અને રાજસ્થાન જે 2 સ્ટેટ છે એની ચૂંટણી આવી રહી છે, એટલે ખોવાનું કંઈ જો હોય સ્ટેક ઉપર, કઈ પ્લેટર ઉપર,
તો પરિસ્થિતિ શું છે એ કોંગ્રેસે સમજવાની જરૂર. પણ મહત્વની વાત એ છે, ગુજરાતની પ્રજા છે એ એટલી બધી ત્રસ્ત છે, પણ કોંગ્રેસે એની વિશ્વસનીયતા ગુજરાતમાં ઊભી નથી કરી શકી. એટલે જે લોકોને બીજેપી નથી ગમતી એમણે પણ તોય તે કોંગ્રેસને મત નથી દીધા ને બીજેપીને દીધા છે, થાકી ગયા છે બીજેપીથી. અને જે લોકોએ કોંગ્રેસને મત દીધા છે એ લોકોને નવો ઓપ્શન આમ આદમી પાર્ટીનો ખુલી રહ્યો છે, એમને બીજેપીને હરાવી જ હતી એટલે એના માટે નવો ઓપ્શન ખુલી રહ્યો છે. એટલે વી આર વેરી મચ હોપફુલ. પણ મહત્વની વાત મારે જે જરણા કરવી છે ને એ આઈડિયોલોજીની કરવી છે કે આ આજનો જે ડિબેટ છે એની વાત કરીએ કે 10 લોકો કેમ આપણે વારંવાર ખળભળાટ થાય છે અને કેમ બીજેપીમાં જવાની વાત છે. વાત એટલી છે કે કોંગ્રેસની અંદર ઘણા સમયથી આઈડિયોલોજીનું એકદમ રકાસ થઈ ગયો છે. એક મિનિટ મારી વાત પતી જવા દો પ્લીઝ. ના ના વિક્રમ, ટાઈમ નથી, મારે ફટાફટ બધાની પ્રતિક્રિયા લેવી છે. કોંગ્રેસનો રકાસ થઈ ગયો છે સાહેબે એમ કીધું ને, પણ આંદોલન કોંગ્રેસ રકાસ એટલે થઈ ગયો આઈડિયોલોજીને. કોંગ્રેસીને ઊભા રાખીને પૂછો તમારી આઈડિયોલોજી શું છે, કોઈ નહીં કહી શકે. અને વાત બાકી આમ આદમી પાર્ટી આંદોલન કરવાની કીધી ને, તો તમે છેલ્લે ક્યારે જેલમાં ગયા હતા અને ક્યારે બેલ લેવી પડી હતી કોંગ્રેસીઓને એ યાદ તો કરો. ખોટાના વાત છે સોશિયલ મીડિયાના કોંગ્રેસીઓ, એટલે પરિસ્થિતિ ભયંકર. હવે તમારી પરિસ્થિતિ એવી છે કે બે સ્ટેટ કર્યા છો તમે, એટલે અને 2023 જનતા પણ જાણી ગઈ છે કે મામા નું ઘર ઇટાલી જેટલું દૂર નથી, ઇટાલી તમે કોંગ્રેસ ની વાત, કોંગ્રેસે કોઈ દિવસ ગુજરાતીઓ નું જીવન સ્તર ઊંચું આવે એના માટે પાર્ટી વિચારતી થઈ જાય છે કે આખરે આ સાચું છે કે ખોટું. જોકે હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને આ પ્રકારની અનેક વાતો પણ ઉઠશે, તે પણ એટલું જ સાચું છે. આ સાથે જ બિગ ડિબેટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.